ડુંગર જે આપણે ગયા ક્લાસ ની અંદર જોયું હતું કે એક રસ્તે ચડી જાય છે અને એ રસ્તામાં વિદ્યાર્થી મિત્રો શું હતું તો કે એ રસ્તામાં વચ્ચે રેલવેના પાટા હતા અને એ રેલવેના પાટાની અંદર મેરુના પગ ફસાઈ જાય છે મેરુ પોતાનો પગ કાઢવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે પણ બધો જ પ્રયત્ન નકામ હોય જાય છે અને મેરુ ત્યાં થપ લઈને બેસે છે ત્યાર પછી મેરુને બચાવવા માટે જુમો પણ ઘણા બધા પ્રયત્ન કરે છે આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો કે પહેલા બે સોકી યુવાનો જે છે એ સોકી યુવાનોએ શું કર્યું તો કે સોકી યુવાનોએ પણ એને મદદ કરવાની ના પાડી જુમાએ એને શું કર્યું તો આજીજી કહી હતી નમ્ર વિનંતી કહી હતી પણ એને તો શું કર્યું કે જાજા જવાબ તો ઉત્તર અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો વિરોધી શબ્દમાં પૂછાય તો જવાબ શું થશે મોટા ભાગે તો તમારી સ્વાની અંદર છોકરી જ આપેલી હોય છે પણ
બધા સિવાય શાંતિ જેવી હતી તેવી જેવી, પરંતુ એના કર્કશ પડઘા સિવાય અવાજ સિવાય જેવી શાંતિ હતી એવી જ શાંતિ છવાઈ રહી છે. ઝુમારે આકાશ તરફ જોયું. આકાશનો વિરોધી શબ્દ શું થશે? આકાશ તો વેરી ગુડ ધરતી, અને આકાશ તો એનું સમાનાર્થી શબ્દ નભ અથવા ગગન. ઝુમો જે છે એ ઝુમો શું કરે છે? તો કે ચીસ પાડીને બોલે છે, તો એના કરકશ કરેલા વરગા સિવાય હતી એવી જ શાંતિ જે છે એ શાંતિ છવાઈ જાય છે. ઝુમાએ આકાશ તરફ જોયું, આકાશ બાજુએ નજર કરે છે. છેલ્લો તારો આ થમતો હતો, છેલ્લો તો પહેલો. વિરોધી શબ્દ લખશો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આથમવું, એનો વિરોધી શબ્દ શું થશે? ઉગવું. એને આકાશ તરફ જોયું તો શું એને દેખાયું? તો કે છેલ્લો જે તારો જે છે, તારો એટલે એટલે સિતારો. ઝુમાએ આકાશ તરફ જોયું તો શું હતું? તો કે છેલ્લો તારો જે છે આ થમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. અજવાળું અજવાળું તો એનું વિરોધી શું થશે? અંધારું. ધુમ્મસ, ધુમ્મસ એટલે ઝાકળ. જોવે છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એને આકાશની તરફ નજર ફેરી તો અજવાળું વધવાને બદલે શું થાય છે? તો કે ધુમ્મસ છે એ પથરાય છે. અજવાળું વધવાને બદલે ઝાકળ જે છે એ ઝાકળ પથરાય છે. ગાડીનો એટલે ઈશ્વર અથવા તો ભગવાન. એ મોટેથી ખૂબ પાડે છે, હે ભગવાન, હે ઈશ્વર, યા પર્વતીગર. એટલું બોલીને ઝુમો એકદમ દોર્યો. પાછો ઝુમો એકદમ દોરે છે. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને થાકતો પડ્યો હતો. નકામી મહેનત કરી અને અહીંયા વેણુ જે છે એ વેણો હાંફીને થાકીને પડી ગયો હતો. તેની ગોદમાં તે ભરાઈને બેઠો. તેની નજીક જઈને, તેની બાજુમાં જઈને, સાવ નજીક જઈને બેસી જાય છે. વેણુને તેને શાંત રીતે ખંજવાર્યા કર્યું. ખંજવાર્યા કર્યું એટલે પંપાર વાગ્યું. બેસી જાય છે. તેને
હવે આખી ઘટના આપણે સામે આ વિદ્યાર્થી મિત્રો મૂકી છે કે વેણો અને જુમો આ બેની મિત્રતા કેવી હતી અને ક્યારેક ક્યારેક પ્રાણી પણ છે એ માણસ કરતાં પણ વફાદાર હોય છે એ ક્યારેક ચતુરાઈપૂર્વક અથવા રૂચિપૂર્વક આપણી સાથે વર્તન કરતો નથી એટલે અહીં આપણે આ ઉદાહરણ પૂરું કરે છે કે વેણો છે એ પોતાનો માલિક એટલે કે જુમાને બચાવવા માટે અંત સમયે પોતે બેભાન થાય એ પહેલા એને પોતાનાથી દૂર પાટાથી દૂર એને ફેંકી દે છે તો અહીંયા પશુપ્રેમ જે છે એ પશુપ્રેમની માનવતા પ્રત્યેની એટલે કે માનવ પ્રત્યેની જે નિશાની છે આપણને દેખાય છે હજી પણ હંમેશા જો સવારમાં જ એકલો અસાન એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે હજી પણ એટલે કે વેણુના મૃત્યુ પછી પણ જુમો વહેલી સવારે જ્યાં વેણુનું મૃત્યુ થયું છે જ્યાં એ ટ્રેનમાં કચડાઈ ગયો છે એ જગ્યાએ આવે છે એકલો અશાંત એવી જગ્યાએ એ રસ્તે ફૂલ લઈને આવે છે ફૂલ એટલે પુષ્પ સમાનાર્થી શબ્દ અથવા કુસુમ એ ફૂલ લઈને આવે છે રોજ વહેલી સવારે અશાંત એવા વાતાવરણમાં ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને એને એક નક્કી કરેલો પથ્થર જે છે એ પથ્થર ઉપર એ ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ ગુણ ગાઈને ચાલ્યો જાય છે એક એને નક્કી કરેલો જે પથ્થર છે પથ્થર ઉપર એ પોતે રોજ સવારમાં આવીને ફૂલ મૂકે છે અને ત્રણ વખત વેણું 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 એવો બૂમ પાડીને એવી બૂમ પાડી વિદ્યાર્થીને ચાલ્યો જાય છે પસાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુમો બેસી પાઠ જે છે એ પાઠ પૂર્ણ થાય છે આ પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને શું શીખવા મળે છે તો કે આપણને એક બોધ મળે છે માણસના જીવનની અંદર જે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ જેમ આ ચક્ર ચાલ્યા કરે છે કે સવાર પછી સાંજ અને સાંજ પછી પાછી સવાર એમ કોઈ પણ પરિસ્થિતિ હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે જ્યારે કોઈની પરિસ્થિતિ ખરાબ હોય કોઈ આપણો સારો એવો મિત્ર હોય એની ખરાબ પરિસ્થિતિ આવે તો આપણે પરંતુ એની બાજુમાં આપણે ખરે પગે ઊભું રહેવું જોઈએ એની એની સાથે આપણે વફાદારી રાખવી જોઈએ કે આપણે એવું ન કરવું જોઈએ કે કોઈની પાસે દુઃખના વાદળ આવે અને એનાથી આપણે દૂર ભાગી જઈએ તો અહીંયા આપણે જોઈએ તો જુમો અને વેણુ આ બે પાત્રમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે કોઈ પણ મિત્ર રાખીએ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સંબંધ રાખીએ તો એ સંબંધ એ મિત્રતા આપણે છેક અંત સુધી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે અને અભ્યાસ રૂપી થોડા પ્રશ્નના જવાબ છે એક વાક્યના એ આપણે નોંધી લઈએ એના ઉત્તર આપણે લખવાના રહેશે
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે ગૌરી શંકર જોશી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ પાડાનું નામ મેળવો કોણે રાખ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રશ્નના જે જવાબ છે એ તમારે